પોથી ની અંદર પ્રશ્ન નંબર 4 ટિક માર્ક કરો. સૌથી પહેલા આપવામાં આવેલું છે ખરીદી, ટાઇટલ લખાશે 9% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણા, કોપીરાઇટ માં અદ્રશ્ય, મજૂરીમાં પ્રત્યક્ષ ખર્ચા, ડિબેન્ચર નું વ્યાજ નાણાકીય પડતર, ઇક્વિટી શેરમૂડી શેરમૂડી, વેચાણના ખર્ચા અન્ય ખર્ચા, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કર્મચારી લાભના ખર્ચ, વેચાણ કામગીરીમાંથી ઉપજ, ટૂંકા ગાળાના ઉછીના નાણા ટાઇટલ, વાહનો દ્રશ્ય, શરૂઆતનો સ્ટોક, ફેરફાર, ગાલખાદ પરત, અન્ય ઉપજ, મકાન દ્રશ્ય, લોન અને ધિરાણ 12 માસ થી ઓછા સમય માટે, ટૂંકા ગાળાની લોન કે ધિરાણ, લેણદાર વેપારી દેવા, બેંક સિલક ખર્ચ, વેપારી લેણા ટાઈત, ઘસારો ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. અન્ય કંપનીના શેરના કૌંસમાં છે 1 વર્ષ થી ઓછો સમય, તો ચાલો કે બિનચાલો? ચાલો. રોકાણ, ડિવિડન્ડ, સમતોલા, ભંડોળ, ફંડ કહેવાય, અનામત કહેવાય, અનામત અને વધારો, કામદાર નફાભાગ ભંડોળ, લાંબા ગાળાની જોગવાઈ, કસ્ટમ ડિપોઝિટ, લાંબા ગાળાના લોન કે ધિરાણ, ડિબેન્ચર વટાવમાં માંડી વાળેલ છે કે માંડી વાળવા પાત્ર, તો નફા નુકસાન માં આવે કે પાકા સરવૈયામાં? બોલો ક્યાં આવશે? આવતા વર્ષે માંડી વાળવા પાત્ર. આવતા વર્ષે એટલે એક જ વર્ષ થાય, આવતા વર્ષે એટલે એક જ વર્ષ થાય. બોલો, એક જ વર્ષ એટલે ચાલુમાં આવશે કે બિનચાલુમાં? ચાલુમાં કે બિનચાલુમાં? આવતા વર્ષે એટલે એનો મતલબ શું થાય? એક વર્ષ કરતા ઓછો સમયગાળો, એક વર્ષ કરતા ઓછો સમયગાળો એટલે ચાલુમાં આવશે. બોલો કયું ટાઇટલ આવશે? અન્ય ચાલુ મિલકત. સરકારી જમીનગીરી 12 માસ થી વધુ, બિન ચાલુ રોકાણ, આખરનો સ્ટોક, બે અસર, પહેલો ફેરફાર, અલ્પવિરામ માલ સામગ્રી, નફાના 50% કરવેરાની જોગવાઈ, નંબર 6 અને ટૂંકા ગાળાની જોગવાઈ. નફા નુકસાન નું પત્રક નંબર 1, પહેલા બોલો શું લખાય? કામગીરીમાંથી ઉપજ એટલે બોલો કોણ? વેચાણની રકમ. વેચાણની બાજુમાં શું કરી દેવાની? ખરાની. ખરાની નિશાની ફરજિયાત સાથે કરતી જવાની, એટલે કોઈ વિગત બાકી છે કે નહીં આપણને ખબર પડે. ચલો, અન્ય ઉપજમાં શું છે? એક જ છે, ગાલખાદ પરત. રકમ 20,000, બંને નું ટોટલ. આને શું કહેવાય? કુલ બાદ ખર્ચા. પહેલો ખર્ચો આવે ખરીદી, વપરાયેલ માલની પડતર, વેચેલ માલની. શું આપેલું છે આમાં? તો વિગતમાં લખાશે ખરીદી. રકમ આપેલી છે 13 લાખ. એની પછી સ્ટોકમાં તૈયાર આપેલો છે, ગણવો પડશે. સ્ટોકમાં ફેરફાર કૌંસમાં, શરૂનો સ્ટોક કેટલો? 1,60,000 માઇનસ, હવાલામાં છે. આખરનો સ્ટોક રૂપિયા બાદબાકી,
પછી નું ટાઇટલ પ્રત્યક્ષ ખર્ચામાં કોણ આપેલું કૌંસમાં લખીશું મજૂરી રકમ 20,000 નેક્સ્ટ કર્મચારી લાભના પ્રત્યક્ષ ખર્ચા કેટલા આવે 3 મજૂરી નોર આવક માલ કર્મચારી લાભના ખર્ચા 4 પગાર બોનસ કમિશન પ્રોવિડન્ટ ફંડમાં શું આપેલું છે લખાશે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો રકમ 44,000 એની પછીનું ટાઇટલ એટલે કોઈ પણ ચૂકવેલ શું છે ડિબેન્ચર વ્યાજ રકમ 36,000 પછીનું ટાઇટલ એમાં શું આપેલો છે રકમ છેલ્લું ટાઇટલ 1 થી 6 માં જે ખર્ચા આવતા નથી એ બધા શેમાં આવે અન્ય શું આપેલું છે વેચાણ ખર્ચા 1,00,000 બધા ખર્ચાનો સરવાળો 17,00,000 ઉપર કુલ ઉપજ આપેલી છે એ કુલ ઉપજ માંથી કુલ ખર્ચા ને બોલો શું કરવાના બાદબાકી 2,00,000 ને કહેવાય કરવેરા પહેલાનો માઇનસ કરવેરાની કયા હવાલામાં છે કેટલા ટકા ગુણ્યા 50% માઇનસ બરાબર કરવેરાની જોગવાઈની બીજી અસર ક્યાં આવશે ટૂંકા ગાળાની જોગ કરવેરા પછીનો નફો અનામત અને વધા ચલો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબ શેર હોલ્ડર ના ભંડોળમાં પહેલો શેર કેટલી શેર મૂડી આવે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર બાકી હપ્તા હોય બા શેર જપ્તી હોય ચલો કઈ શેર મૂડી આપેલી છે કૌંસમાં લખીશું ઇક્વિટી શેર મૂડી રકમ 22,00,000 એની પછી ચલો અનામત અને વધારામાં સૌથી પહેલા નફા નુકસાન પત્રક મુજબનો વધારો કે એની પછી સામાન્ય અનામત મૂડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ જામીનગીરી પ્રીમિયમ રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત રકમ માં આપેલું છે કોઈ રકમ માં નથી પણ આપણે જવાબ માંથી એક શોધેલું છે જવાબ માં શું છે નફા નુકસાન પત્રક મુજબ નો ચોખ્ખો નફો આપેલું છે પહેલા બોલો શું છે ડિવિડન્ડ સમતુલા 70,000 એના પછી બીજું ચોખ્ખો નફો 1,00,000 આ બંને ઇનર કોલમ લખો તો પણ અથવા અહીંયા લખી નાખો ને સરવાળો 1,70,000 લખો તો પણ ચાલી એ અને બી નું ટોટલ નંબર 2 બીજું ટાઇટલ બિન ચાલુ એમાં એ લાંબા ગાળાના 3+2 કયા કયા ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણ લાંબા ગાળાની લોન બેંક લોન શું આપેલું છે 9% ડિબેન્ચર 4,00,000 એના પછી
તેમાં બે પ્રકારના પરત પ્રીમિયમ આવે, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત આપેલું છે લાંબા ગાળાની પણ ફંડ, બે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી ફંડ, પેન્શન ફંડ, કારીગરના બચત ખાતા, કારીગર નફા ભાગ. શું આપેલું? કામદાર નફા ભાગ 60,000, સરવાળો 4,60,000. ત્રીજું ટાઇટલ, ઉપરના ત્રણેય રિપીટ થાય, વધારાનું કયું? ટૂંકા ગાળાના ઉછીના નાણા કેટલા? ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ. શું છે? ટાઇટલ જ છે. રકમ 2,50,000. 2,50,000. બીજું ટાઇટલ વેપારી. શું છે એમાં? લેણદારોની રકમ 1,00,000. પછીનું ટાઇટલ અન્ય ચાલુ જવાબદારીમાં બે વસ્તુ આવે, પહેલો ચૂકવવાનો બાકી ખર્ચ અગાઉથી મળેલ આપેલું છે, ડેશ છેલ્લું ટૂંકા ગાળાની કેટલી જોગવાઈ? કરવેરાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ નથી, કરવેરાની જોગવાઈ છઠ્ઠા મુદ્દામાંથી. કૌંસમાં લખાશે કરવેરાની જોગવાઈ. રકમ સરવાળો. આઉટર કોલમમાં ટોટલ કેટલી રકમો છે? ત્રણ રકમ, ત્રણે ત્રણ નો સરવાળો 32,00,000. ઇક્વિટી ને જવાબદારી નું જેટલું ટોટલ આવ્યું એટલું જ ટોટલ બોલો કોનું આવવું જોઈએ? મિલકતોમાં બે ટાઇટલ, પહેલો કાયમી મિલકત દ્રશ્ય, અને દ્રશ્યમાં કોણ આપેલું છે? બંને છે. પહેલા વાહનો અને મકાન. વાહનો બોલો કેટલા? 8,00,000. મકાન, આ બંને તમારે એક લીટીમાં લખવાનું કે અલગ અલગ? અદ્રશ્યમાં 4+3, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, ફ્રેન્ચાઇઝ, સોફ્ટવેર. શું છે? કોપીરાઇટ. કોપીરાઇટ 3,00,000. એના પછી બિન ચાલુ 12 માસથી વધુ સમય. બોલો બિન ચાલુ રોકાણ કયા છે? પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, સરકારી જમીનગીરીમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ. શું છે? સરકારી જામીનગીરીમાં રોકાણ 1,00,000. એના પછી એમાં ડિપોઝિટ આવેલી, અને બીજું એક કર્મચારીને આપેલી, પછી કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. શું છે એમાં? કૌંસમાં લખીશું કસ્ટમ ડિપોઝિટ 80,000. એની પછીનું ટાઇટલ ત્રણ વસ્તુ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ, સંશોધન વિકાસ. 12 માસ બાદ માંડી વાળવા પાત્ર છે, સરવાળો. બિન ચાલુ પછી ચાલુ, ઉપર બિન ચાલુ રોકાણ હતા, અહીંયા
ચાલુ રોકાણ બોલો કયા કયા છે? પહેલું વેચાણ પાત્ર જામીનગીરી, સરકારી જામીનગીરીમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ. શું છે? શું લખેલું છે? અન્ય કંપનીના શેરમાં રોકાણ 2 લાખ. પછીનું ટાઇટલ કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, આકરનો સ્ટોક, માર્ગસ્થ માલ, સૂતા. શું છે? હવાલામાં આપેલો છે આખરનો સ્ટોક 70,000. એના પછી ટાઇટલ જ છે કેટલો? દેવાદાર અને લેણી હુંડી. એના પછી રોકડ અને રોકડ, રોકડ સિલક, બેંક સિલક, હાથ પરના ચેક. શું છે? બેંક સિલક ની રકમ 3,60,000. એના પછી ટૂંકા ગાળાની લોન કે ધિરાણ, એમાં વેપારીને આપેલ એડવાન્સ. પછી આપેલી કે ધીરેલી લોન, કૌંસમાં 12 માસથી ઓછા છે. શું છે? આપેલું છે લોન કે ધીરાણ જ છે ને, 12 માસથી ઓછા સમય. લોન ધીરાણ ની રકમ. એની પછીનો અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ, સંશોધન, વિકાસ. 12 માસ દરમિયાન માંડી વાળવા પાત્ર. શું છે? ડિબેન્ચર. બસ એવું જ છે. ડિબેન્ચર વટાવની આગળ પાછળ છે કઈ? ડિબેન્ચર વટાવની રકમ સરવાળો 2 લાખ, 13 લાખ સરવાળો. ઇક્વિટી ને જવાબદારી નું ટોટલ કેટલું હતો? સેમ આવી ગયો. તો ગણેલો દાખલો આપણો સાચો.